नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे ज्ञान सेतु आपवामां आवेल छे बराबर तमारा रिविजन माटे, एमा आजना विडियो में आपणे धोरण 7 विषय तमारो जो अंग्रेजी छे एनी त्रीजी एक्टिविटी छे कि फोर्ट एंड वोन बराबर, ए आपणे जोशुं। आगळनी बे एक्टिविटी छे अलग अलग विडियो द्वारा समझूती साथे जोई गया छीए, तो जब तमारे समझवानी बाकी होय, जोवानी बाकी होय, लखवानी बाकी होय तो खास पहेला ए पण जोई लो बराबर, जेथी करीने तमारे समझमां सरळता रहे, जेथी करीने तमने कोई स्कूलमां पूछे तमने तरत आवडी जाय बराबर, समझशो तो तमने तरत आवडी जशे। चालो हवे रीड एंड राइट, वाँचो अने लखो। तो कि वी वॉश अवर हेन्ड विथ इट, આપણે એ વસ્તુ વડે આપણે હાથ ધોઈએ છીએ, શું તો કે સોપ બરાબર, આપણે એ રીતે લખવાના બધાય આપણી રીતે। એક પહેલો અક્ષર તમને આપી દીધેલો છે, બાકીને આપણે વિચારવાનું કે આની ઉપરથી કયો શબ્દ બને। પછી પપ્પા કીપ્સ ધ મની ઇન ઇટ, કે પપ્પા એમાં પૈસા રાખે છે, શેમાં રાખે તો કે પર્સમાં। પછી યુ સી ધ ટાઈમ વિથ ઇટ, કેના વડે ટાઈમ જોવો તો કે ક્લોક વડે, ઘડિયાળ વડે બરાબર। ઇટ સેલ્સ ઓન સી, એ ક્યાં તો કે દરિયા કિનારે જોવા મળે, દરિયામાં જોવા મળે, શું તો કે શિપ બરાબર। ધીસ એનિમલ ઇઝ કિંગ ઓફ જંગલ, જંગલનો રાજા કોણ છે ભાઈ તો કે લાયન, સિંહ બરાબર। પાછું છે ધીસ હેલ્પ ટુ ચ્યુ ફૂડ બરાબર, કે ખોરાક જે છે એને ચાવવામાં મદદ કરે, કોણ મદદ કરે ભાઈ ખોરાકને ચાવવામાં, તો કે ભાઈ ખોરાકને ચાવવામાં દાંત છે મદદ કરે, એટલે ત્યાં શું આવશે ટીથ બરાબર। ત્યારબાદ છે છઠ્ઠું કે ધીસ ડે ઇઝ અ હોલિડે ઇન સ્કૂલ, આ દિવસે સ્કૂલમાં રજા હોય છે, ક્યાં વારે રજા હોય તો કે ભાઈ રવિવાર, એટલે ત્યાં શું આવશે સન્ડે બરાબર। ત્યારબાદ છે સર્ચ ધ નેમ ઓફ કલર એન્ડ રાઇટ, તમને કોષ્ટક આપેલું છે એમાં કલરના નામ શોધવાના છે અને બાજુમાં લખવાના છે, જો મેં લખ્યા છે યલો, બ્લુ, બ્રાઉન, વ્હાઇટ, ઓરેન્જ, બ્લેક, પિંક, ગ્રીન અને રેડ, એક કલર તમારા માટે બાકી રાખ્યો છે અને ખાસ બધા વિદ્યાર્થી મિત્રો એ કલર કોમેન્ટ કરવાની જ છે બરાબર, જે કોમેન્ટ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે હોશિયાર છો એમ સાબિત થઈ જશે, એટલે ખાસ કોમેન્ટ કરજો બરાબર। ચાલો હવે ત્યારબાદ સ્ટોરી આપી છે બિરજુ ધ બ્રેવ, કે બિરજુ છે એ બહાદુર છે। સ્ટોરીમાં શું છે તમે ટૂંકમાં ગુજરાતીમાં કહી દઉં શું છે, તો કે એક નાનકડું ગામ હોય બરાબર, જંગ આપણે કહીએ ને પહાડી વિસ્તારમાં, એ ગામનું નામ શું હોય તો કે સૂરજપુર, એ આજુબાજુમાં ખૂબ જ મોટું જંગલ હોય, એટલે સૂરજપુર જે છે જંગલની આજુબાજુ એ બધું, એટલે સૂરજપુર નાનું સુખી ગામ હતું, ખૂબ જ સુખી ગામ હતું, બધા પોતપોતાની રીતે સારું કામ કરી, સારો માલ ઉગાડી, પાક ઉગાડી અને શું કરે તો કે પૈસા બનાવે અને પોતે મોજથી બધા રહેવાવાળા। એક ત્યાં બિરજુ નામનો છોકરો હતો બરાબર, એ સુરતપુરમાં રહેતો હતો, એ ખૂબ જ આમ ઊંચો અને દેખાવડો હતો, હેન્સમ હતો અને પોતે હેલ્ધી પણ હતો, એટલો બધો મસ્ત હતો, પણ એ બહાદુર નહોતો। તમને નામ સાંભળતા એમ લાગે બિરજુ બહાદુર છે, પણ આમાં કેમ એમ કે બહાદુર નહોતો, એ ડરતો શેનાથી તો કે ઉંદરડાથી પણ દોડતો બરાબર, એટલે એ કોઈ દિવસ રાતનો બહાર નીકળતો નહીં, છોકરાઓ પણ એને ચીડવતા કે બિરજુ જો આવ્યું આવ્યું આમ એમ ચીડવતા। સરપંચ છે, એકવાર એવું થયું કે ભાઈ ગામમાં સરપંચને એક નોટિસ આવી ડાકુઓની કે ભાઈ અમે કાલે તમારા ગામ લૂંટવા આવીએ છીએ, આજે રાતે તમારા પૈસા અને બધું જે માલ જે છે એ બધું કરેણા બધું છે તૈયાર રાખજો। સરપંચે બધા ગામજનોને એકઠા કર્યા બરાબર, અને બધાને નોટિસ દેખાડી ભાઈ આવી નોટિસ ડાકુઓ તરફથી આવી છે બરાબર, તો બધાએ વિલેજરે કીધું કે ભાઈ આપણે ડાકુ ઉપર અટેક કરી લઈને આમ કરી લઈને, બધાએ બીજા બધા એમ કીધું કે આપણે એને પકડી લેશું, પકડી પાડશું, ટ્રેપ કરશું, ના કરશું ને, પણ બીજું ન્યા ઊભો હતો બિરજુ પણ એ સાંભળતો હતો, એને સરપંચ સામે જઈને કીધું કે ડોન્ટ વરી, તમે ચિંતા ન કરો, મારી પાસે આપણે એક આઈડિયો છે, એક લેસન છે, પાઠ આપણે શીખવશી ડાકુઓને, તો બધા જોઈને દાંત કાઢવા માટે કે ભાઈ બિરજુ તું ઉંદેડાથી બીસ એક નાનકડા એવા ને તું પાઠ શીખવીશ ડાકુઓને, સરપંચે કીધું, પણ સરપંચે એ બધાએ કર્યું એ રીતે ન કે એને શું કીધું કે ભાઈ કે મને તું શું કરીશ, તો બિરજુએ કીધું કે યુ આર અફ્રેડ બરાબર ઓફ ઇવિચ્યુઅલી સ્મોલ માઉસ, કે તું તો ભાઈ બિરજુએ સરપંચે કીધું કે તું એક નાનકડા ઉંદરથી પણ દોરસ, તો તું એને કેવી રીતે શીખવાડીશ પાઠ બરોબર। બીજું કીધું કે મને 200 આ મજબૂત એવા માણસો આપો, મારી પાસે એક પ્લાન છે, સરપંચ એની સાથે એગ્રી થઈ ગયો, એને કીધું કે 10 મસ્ત સારા એવા માણસ હતી અને દીધા એને। ત્યારે આ સૂર્યાસ્ત થઈ ગયો, ડાકો કીધું કે મેં રાતના આવશું, સૂર્યાસ્ત થઈ ગયો શું તો જંગલમાં ફૂલ અંદર સુધી કાંઈ દેખાય નહીં બરોબર, એટલે પછી શું કર્યું તો કે એક આમ બંડલ વાયરનું લઈને ગયા બરોબર, એને શું કહ્યું ઝાડવા આરે ફૂલ ટાઈટ બાંધી દીધું, અંધારામાં ઓલા ઘોડા લઈને આવતા હોય એટલે એને તો કાંઈ દેખાવાનું છે ને, તમે પિક્ચર જોઈએ ચિત્ર છે જોઈ શકો બરાબર, અંધારામાં ઘોડા લઈને આવતા હોય એટલે એને કાંઈ આ સફેદ કલરનો કાળા કલરનું માની લો કે નાળો ને બાંધી દે બરાબર, તો એને કાંઈ દેખાવાનું છે નહીં, એટલે શું થયું તો કે બધાએ મજબૂત નાળા બાંધી દીધા અને પછી અંધારુંથી એટલે દેખાણા નહીં ઓલા લોકોને, એટલે જ્યાં આવ્યા જેવા ઓલા એક પછી એક આવતા ગયા, એમ શું કરતા ગયા તો કે બિરજુના ઝાડમાં ફસાતા ગયા, એટલે કે ઓલા પાસે નાળો બાળો બધું કમ્પ્લીટ બાંધી ઝાડવાડો, મોસ્ટ ઓફ જેટલી જગ્યાએ આવવાનો રસ્તો હોય ત્યાં જરા પછી સમજાઈ ગયા, જેવા ડાકો આવે ઘોડા પટકાય બધા બધા પડી ગયા બરાબર, પડી ગયા શું કર્યું બધા જેટલા જણા 10 મજબૂત હતા બધા પકડીને ડાકુને ઝાડવા સાથે બાંધી દીધા, અને બીજે દિવસે છે એ પોલીસ બોલાવવામાં આવીને પોલીસે બધાને ગિરફ્તાર કરી લીધા બધા ડાકુઓને બરાબર। પછી ગામના સરપંચે બિરજુને અભિનંદન કર્યું, એનો આભાર માન્યો, અને એના બધા મિત્રો જે હતા સાથી એનો પણ એને આભાર માન્યો। ત્યારથી બિરજુ આમ બ્રેવ નહોતો, પણ બિરજુ કેવો થઈ ગયો આમ બ્રેવ થઈ ગયો, એટલે એના પર બિરજુ ધ બ્રેવ।
હવે નીચે આપેલ શબ્દો જેનું વર્ણન કરતા હોય તે વ્યક્તિ કે સ્થળના ખાનામાં લખો. હવે યંગ છે, સ્મોલ વિલેજ છે, બિરજુ બિરજુ માટે હોય બિરજુના ખાનામાં લખવાનું, સુરતપુર માટે હોય સુરતપુર માટે. એટલે યંગ, ટોલ અને હેન્ડસમ બિરજુ માટે, અને સ્મોલ વિલેજ, ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ અને હાર્ડવર્કિંગ કેમ આવશે સુરજપુરમાં. બરાબર, ચાલો તે બાદ આગળ વધીએ કે નીચે શબ્દ સમૂહ વાંચો, વાર્તામાં શબ્દ સમૂહ ક્યાં આવેલો છે તો શોધો. હેવ અ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ બોય, જ્યાં વાર્તામાં આવેલો ત્યાં તમારે રાઉન્ડ કરી નાખો, તમને ખ્યાલ હોય અહીંયા. બરાબર, એટલે ખાસ બધા શબ્દ છે ગોતી અને રાઉન્ડ ત્યાં કરી લેજો. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, ફિલ ધ ગેપ્સ બાય ધ સિલેક્ટ પ્રોપર વર્ડ. આપણો પેરેગ્રાફ વાંચવાનો છે, આપણો જે બીજું વારો તો એ જ પેરેગ્રાફ છે. બરાબર, ખાલી જગ્યાના આધારે આપણે પૂરવાની છે. ખાલી જગ્યા ગોટ અ નટ, નોટ. બરાબર, નોટ કોને આવી ભાઈ, ઓલા નોંધ મોકલી તો કોને, તો કે ડાકોએ મોકલી તો કોને, તો કે સરપંચ. ત્યાં શું આવશે, ધ સરપંચ. ધ ડેકોર્સ વોન્ટેડ ખાલી જગ્યા ધ વિલેજર્સ, શું, તો કે ટુ લૂટ, લૂંટવા માગતા હતા એને. તો વિલેજર્સ એડ ખાલી જગ્યા, વિલેજર ભાઈ શું હતું, તો કે ભાઈ એ તમારા માટે બાકી રીખો છે, તમારે કોમેન્ટમાં એ વસ્તુ કોમેન્ટ કરવાની છે, જેથી કરીને ખબર પડે કે ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રો છે એ સાંભળે છે. પછી ત્યારબાદ છે ખાલી જગ્યા વોન્ટેડ ટુ ટીચ ધેમ અ લેસન, લેસન શીખવવા કોણ માગતું હતું, તો કે ભાઈ બિરજુ છે લેસન શીખવવાનો માગતો હતો. ખ્યાલ આવી ગયો, બધી ખાલી જગ્યા છે આપણી પૂરી થઈ ગઈ. ત્યારબાદ આગળ જોઈએ આપણે. હવે વાર્તાના આધારે નીચે આપેલ વાક્યને ઘટનાક્રમ ગોઠવો. વાર્તા આપણે જોઈએ એના આધારે શું, તો કે વાક્ય આડાવરા તમને આપેલા છે તો આપણે ગોઠવવાના છે. નંબર આપી દીધા જોઈએ તમને સાઈડમાં, તમને ખ્યાલ આવી જાય કે પહેલું વાક્ય કયું આવે, બીજું કયું આવે. તો પેલું છે કે ધ ડેકોસ સેન્ડ ધ નોટ ટુ સરપંચ, પહેલા નોટ મોકલી, પછી સરપંચે કીધું કે ભાઈ તું એને કઈ રીતે શીખ્યું. વચ્ચે એવું નથી કે વચ્ચેનું બધું હોવું જરૂરી છે, ન પણ ત્યારબાદ જે આવતું એ લઈ લેવાનું, એના પછી આવતું એ લઈ લેવાનું. બરાબર, ત્યારબાદ ત્રીજા નંબર આવશે બીજું ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન, 10 મજબૂત માણા લીધા. પછી ધ ડેકોર્સ રોડ ઓન હોર્સ, પછી ત્યારબાદ આવશે પાંચમું શું આવશે, તો કે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોર્સ ટુ ધ સ્ટ્રી. બરાબર, એને બાંધી દીધા જાળવા વડે. અને છઠ્ઠું આવશે તો પોલીસ અરેસ્ટ ધ ડેકોર, અને પછી શું, તો કે સરપંચે કોંગ્રેચ્યુલેશન, એટલે કે એને અભિનંદન કર્યું, એનો આભાર માન્યો. હવે જે વાક્ય આપણે ગોઠવ્યા ક્રમ પ્રમાણે, એમાં ક્રમ પ્રમાણે પહેલા નંબર ઉપર હોય પહેલા ખાનામ લખી નાખો, અને આ રીતે બધા જે જગ્યા આપેલી છે બધા વાક્યમાં ક્રમમાં લખી નાખવાના છે. ત્યારબાદ સિંગ ધ રાઇમ, આપણે આ રાઇમ છે એ ગાવાની છે, સમજવાની છે. તો ખાસ બધા ગાઈ લેજો તમે ઘરે બેઠા બેઠા. બરાબર, એ કામ તો છે નહીં, આપણે લગાવી રાખજો. ત્યારબાદ છે શું છે, તો મેચ ધ એક્શન વર્ડ ગીવન ઇન ધ કોલમ એ વિથ ધેર પાસ્ટ ફોર્મ ઇન ધ કોલમ બી, કે તમને એ અને બીમાં શબ્દ આપેલા છે, એમાં એ જે છે એ વર્તમાન કાળમાં હશે, અને બીમાં જે આપેલું છે ભૂતકાળમાં, એ શબ્દનું ભૂતકાળનું રૂપ ક્યાં ઘસે. બરાબર, ઉદાહરણ તરીકે પેલું છે ટેલ, તો એનું શું થાય, તો કે ટોલ્ડ. બીજું છે લીવ, જો તમને અહીંયા ક્રમ લખી દીધા છે સાઈડમાં, જે ખાનું હતું ને એમાં ગોળ રાઉન્ડમાં. બરાબર, બીજું તો આપણે ડાયરેક્ટ જવાબ જ કીધું તમે, લીવનું લીવડ થાય, સ્ટેન્ડનું સ્ટ્રૂટ થાય, ટીઝનું ટીઝડ, કેચનું કોટ, કોલનું કોલ્ડ, વોન્ટનું વોન્ટેડ, હાઈડનું હિડ. બરાબર, લાફનું લાફ્ડ, આસ્કનું આસ્ક્ડ, કમનું કેમ, અને અરેસ્ટનું અરેસ્ટેડ. બરાબર, એટલે આ બધા તમને વર્તમાનકાળ અને ભૂતકાળના રૂપ છે આપેલા છે, ખાસ તમે તે પણ લખી લેજો. ત્યારબાદ છે પેરેગ્રાફ વાંચવાનો છે અને પ્રશ્ન છે અને જવાબ આપવાના છે કે રાજ એન્ડ રિયા સ્ટડીઝ ટુગેધર ઇન ધ સ્કૂલ, ભેગા ભણતા હતા, એકને છે ક્રિકેટ ગમતું ને એકને બાસ્કેટબોલમાં ઇન્ટરેસ્ટ હતો, બે છે એ રમવા અને પોતપોતાની ફેવરિટ ગેમ છે એની મજા માણતા. બરાબર, એક કોમન જો છે બીમાં શું, ફ્રૂટની, એ બેયને કેરી બહુ ગમતી, કેરીની સિઝન હાલે છે એટલે કેરી બહુ ગમતી. અને બોથ આર એટ મેંગો સો ફ્રોમ ધ ફાર્મ એટ મેંગો ટ્રી. બરાબર, મેંગો ટ્રી ઝાડવામાં તોડી અને પછી એમાંથી ખાતા, ધે વેર વેરી હેપી, ખૂબ જ ખુશ હતા. વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય, બોયનું નામ શું હતું, તો કે રાજ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ, ગર્લનું નામ શું હતું, રિયા. વિચ ગેમ ડીડ રિયા લાઈક ટુ પ્લે, રિયાને કઈ ગેમ ગમતી, તો કે બાસ્કેટબોલ. રાજને કઈ ગેમ ગમતી, તો કે રાજને ક્રિકેટ ગમતું. વિચ ફ્રૂટી વોઝ લાઈક બાય બોથ ધેમ, કઈ ગમતું ભાઈ, ફ્રૂટ કયું ગમતું, તો કે ભાઈ મેંગો એટલે કે કેરી. ગીવ ઓપોઝિટ ઓફ હેપી, હેપીનો ઓપોઝિટ વિરુદ્ધાર્થી શું થાય, તો કે સેડ થાય. ચાલો હવે નીચે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન કોષમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પૂર્ણ કરો. આજનું બર્થડે પાર્ટી છે એ વહી ગઈ છે, આપણે એનું વર્ણન કરવાનું છે, એટલે ભૂતકાળની ક્રિયા છે દર્શાવવાની છે. લાસ્ટ સન્ડે આઈ વોઝ એટ રાજુસ હોમ, 11 રવિ બીજા લાસ્ટ સન્ડે પણ ખબર પડે અહીંયાથી ભૂતકાળ ચાલુ થયો, હું ત્યાં હતો. ઇટ વોઝ હિઝ 11th બર્થડે, 11મો જન્મદિવસ હતો. રાજુ હેઝ હેલ્ડ અ પાર્ટી એટ હોમ, અમન એન્ડ જૈનમ વેર લેટ. રાજુ હેડ કટ ધ કેક, ઓલ વિશ્ડ હિમ અ બર્થડે. વી ઓલ સેંગ અ સોંગ એન્ડ ડાન્સ. બરાબર, વી હેવ આઈસક્રીમ એન્ડ સ્નેક્સ. રાજુ ગોટ સમ ગિફ્ટ, એને થોડી ગિફ્ટ આપે ને બધા. ઇટ વોઝ અ નાઇસ પાર્ટી, મસ્ત પાર્ટી હતી. બરાબર, ઉપરનો ફકરો આપણે સુધારીને લખો તો અહીંયા તમારે લખવાનો છે. બરાબર, ત્યારબાદ છે સિંગ એન્ડ એન્જોય અ ફની ટાઉન છે, એ તમારે ગાવાનું છે અને એન્જોય કરવાનો છે, બીજોમાં કંઈ કરવાનું નથી. ચાલો એન્જોય કરતાં કરતાં આપણી ત્રીજી જે એક્ટિવિટી હતી એ પણ પૂરી થઈ ગઈ.
तो खास विद्यार्थी मित्रों एक्टिविटी ने लाइक करो, वीडियो ने लाइक करो, तमारा मित्रों सुधी शेर करो, जेथी ए पण समझूती साथे लखी सके। अने तमे चेनल में जो नवा हो चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर नाखो और बाजू में रहेला बेल आइकन ने दबी दो, जेथी करीने बधी नोटिफिकेशन आए तरत तमने मळती रहे। तो आवजो विद्यार्थी मित्रों, जय हिंद जय भारत।